नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जोईए आज ना मुख्य समाचार। केंद्र ना 50 लाख कर्मी और 61 लाख पेंशनरों ने सीधो फायदो। मोंघवारू भत्तु 17% थी 28% करायो। सौराष्ट्र ना दरिया कांठे सर्जाय लो प्रेशर ना कारणे आगामी 2 दिवस भारे वरसाद नी आगाही। गुरुवार थी धोरण 12 ने कॉलेज ना वर्गो और धोरण 10-12 ना रिपीटर विद्यार्थियों नी परीक्षा शुरू। હવે જોઈએ સમાચાર વિગતવાર। મોદી સરકારે વધતી મોંઘવારી અને કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે। સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ 17%થી વધારીને 28% કરી દીધું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમી અફેર્સ એ બુધવારે આના પર મહોર લગાવી દીધી છે। એની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે। આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનરોને ફાયદો થશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના સિસ્ટમને લઈને આગામી 2 દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। જોકે 3 દિવસ બાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। બીજી બાજુ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ હજુ પણ લોકોને બફારો સહન કરવો પડી રહ્યો છે। કોરોનાની બીજી લહેરને કારણે રાજ્યભરમાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી। સતત 1 વર્ષથી પણ વધુ સમય શાળા કોલેજો બંધ રહ્યા હતા। હાલ કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ત્યારે સરકાર દ્વારા ધોરણ 12 અને કોલેજ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે, જેને પગલે ગુરુવારથી ધોરણ 12 અને કોલેજ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં વાલીઓની સંમતિ પત્ર સાથે બાળકોની શાળામાં પ્રવેશ આપવામાં આવશે। સાથે જ એસઓપીનું પણ પાલન કરવાનું રહેશે। સાથે ગુરુવારથી ધોરણ 10 અને 12 ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। રાજકોટ શહેર સહિત રાજ્યભરના લોકોને નિદાન માટે સારવાર સરળ અને ઝડપથી મળી રહે તે હેતુસર રાજકોટમાં એમ્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની કામગીરી કેવી ચાલી રહી છે, રંગીલા રાજકોટના હાડસમા પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો વગેરે જેવા પરિબળો અને મુદ્દાઓને લઈને રાજકોટ એમ્સની કલેક્ટર અરણ મહેશ બાબુ સ્થળ મુલાકાત કરી હતી, તેમજ એમ્સ સહિતના પ્રોજેક્ટના અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ વિશેની સમીક્ષા લેવામાં આવી હતી, તેમજ એમ્સની કામગીરી ઝડપથી વેગવંતી બને તે માટે મહત્વના સૂચનો કર્યા હતા। આજે ડિરેક્ટર એમ્સ રાજકોટ અને ડેપ્યુટી ડિરેક્ટર એમ્સ રાજકોટ સાથે મુલાકાત લીધી હતી અને આના જે ફિલ્ડ લેવલમાં જે કન્સ્ટ્રક્શન એજન્સીઝનું કામગીરી છે આનું પણ રિવ્યૂ લેવામાં આવ્યું છે। ખાસ કરીને કયા કયા બિલ્ડિંગ્સ પ્રાયોરિટીમાં આપણે કરવાના છે, હોસ્ટેલ બિલ્ડિંગ્સ હોય, આઈપીડી અને ઓપીડી માટે કયા બિલ્ડિંગ હોય, અને રોડ રસ્તાનું જે રોડા અને આરએમસી અને સ્ટેટ આરએનબીનું કરવાનું છે, કયા આગળ પોલીસ સ્ટેશન યા ચોકી આવશે, કયા આગળ ફાયર સ્ટેશન આવશે, કયા આગળ આપણે રોડનું ફ્લાયઓવર ગ્રીન કોરિડોર આવશે, આ બધું ચર્ચા કરવામાં આવ્યું અને વહેલા તકે આપણે ડિસેમ્બરમાં એક ઓપીડી ચાલુ કરવા માટે અત્યારે પ્રયત્ન ચાલી જ રહ્યા છે। સાથે સાથ મેઇન બિલ્ડિંગ, એકેડેમિક બ્લોક, હોસ્પિટલ અને રેઝિડેન્શિયલ બ્લોક આ બધાનું કામગીરીનું રિવ્યૂ લેવામાં આવ્યું। જે HSSC કંપની જે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે એને પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે અને તમામ જે ડિપાર્ટમેન્ટ્સ છે, માની લો પાણી પુરવઠાનું, ઇલેક્ટ્રિસિટીનું, જેટકોનું સબસ્ટેશન, સાથે સાથે આરએનબી અને રોડાનું જે રોડ્સ અને ઇન્ટરનલ રોડ્સ અને પાઇપલાઇન સપ્લાય, આવા જ ઘણી પ્રકારના નાની સિંચાઈનું જે બાજુવાળો જે ડેમ છે આની અંદર પાણીનું કેવી રીતે અંદર સીપેજ ના થાય, આ તમામની ઉપર ચર્ચા કરવામાં આવી છે। ખૂબ સરસ કામગીરી ડિરેક્ટર એમ્સ અને ડેપ્યુટી ડિરેક્ટર એમ્સ વતી કરવામાં આવી રહ્યા છે। વહીવટીતંત્રનું પણ લાગણી છે કે આ પ્રોજેક્ટનું સંપૂર્ણ તકે વહીવટીતંત્ર એમને સપોર્ટ આપે, એટલે રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે એક અતિ ઉત્તમ પ્રોજેક્ટ છે। એટલે આની તમામ ગરીબ લોકો માટે અને તમામ સૌરાષ્ટ્રના લોકો માટે લાભ મળવાના પાત્ર એક પ્રોજેક્ટ છે, એટલે રાજ્ય સરકારનું પણ ઈચ્છા અને આપણે સૌરાષ્ટ્રની જનતાનું ઈચ્છા આપણે પૂરું કરવા માટે અને સાક્ષાત કરવા માટે તમામ અધિકારી એજન્સી સાથે મીટિંગ કરવામાં આવ્યું અને આપણે પૂરું વિશ્વાસ રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ખૂબ આગળ અને સરસ કામગીરી થશે। આપણે આજે ડિરેક્ટર એમ્સની પ્રેઝન્સ હાજરીમાં આપણે ચર્ચા પણ કરવામાં આવ્યું, સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા માટે એમને પણ તબીબી સારવાર, આપણે એમ્સ જ્યાં સુધી ના થાય એમને પણ તબીબી સારવાર મળે એના માટે મોબાઈલ વાહનો પણ મોકલીને, ગામગામના મોકલીને એમને પણ કેમ્પ્સ કરાવવાની આજે નક્કી કરવામાં આવ્યું। ઇમિડિયેટલી નથી પણ ટૂંકા સમયમાં એની પણ આયોજન કરીશું અને લોકોને વિશ્વાસમાં લઈને
કે કામગીરી કરવાના છે. અને એક બીજી વિનંતી પણ કરીએ છીએ કે મોટા પાયે લોકલ લોકોને રોજગાર મળે આ પ્રોજેક્ટના કારણે, આવી જ પ્રમાણનું કામગીરી પણ કરવા માટે એમને વિનંતી કરવામાં આવ્યું છે. એટલે તમામ જનહિતની કામગીરી કરવાનું ઈચ્છા છે અને એ પણ સારી રીતે થઈ રહ્યા છે, એટલે ટીમને પણ અભિનંદન પાઠવું છું અને જિલ્લા વહીવટીતંત્ર વતી સંપૂર્ણ એમને સપોર્ટ પણ આપીએ છીએ. રાજકોટનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં હાલ 4 બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં સિવિલ હોસ્પિટલ ચોક, જડ્ડુસ પાસેનો બ્રિજ, કાલાવ રોડ પર બની રહેલો બ્રિજ સહિતના બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે ઝડપથી પૂર્ણ કરવા કમિશનર અમિત અરોરાએ એજન્સીને તાકીદ કરી છે, જે અંગે વધુ વિગત મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આપી હતી. ન્યુસન્સ એટલે કચરાનો ન્યુસન્સ, કચરાનો ન્યુસન્સ ની વાત કરું છું. ઠીક છે, જી આપણે સ્વચ્છતા સર્વેક્ષણ માટે કામ કરતા હોઈએ છીએ અને ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ્સ, જેને આપણે ન્યુસન્સ પોઈન્ટ પણ કહીએ છીએ, એમાં બહુ મહત્ત્વપૂર્ણ અંગ છે. અગાઉ પણ એનું મેપિંગ આપણે કરેલી હતી કે જ્યાં કોર્નર્સ હોય, સ્ટ્રીટ કોર્નર્સ હોય, જ્યાં અમુક વાર પબ્લિક કચરા નાખી દેતી હોય અથવા ઈ ટ્રીઝ વધારે હોય, તો એની જે વોર્ડ ઓફિસર્સ છે એને સૂચના છે કે એની આકસ્મિક મુલાકાત પણ લે અને પોતે સફાઈ કર્મચારી જ્યારે ત્યાં સહી કરે તો અમુક વાર એની વોટ્સએપ ઉપર ફોટા પણ મંગાવે. એવી બધી એક્ટિવિટી ચાલી રહી છે અને હજુ જ્યાં રહી ગયા છે એને ફરી એકવાર મેપિંગ વ્યવસ્થિત કરી, બીજા કોઈ ન્યુસન્સ પોઈન્ટ હોય તો એને પણ આઈડેન્ટિફાય કરી એનો વ્યવસ્થિત કાર્યવાહી કરીને નિકાલ કરવામાં આવશે. ભુજ નગરપાલિકામાં સફાઈકર્મી તરીકે કોન્ટ્રાક્ટથી કામ કરતા સફાઈકર્મીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા પહેલા સફાઈકર્મીએ લોહીથી દિવાલ પર લોહીથી સ્યુસાઇડ નોટ લખી હતી. પ્રાથમિક તારણમાં આર્થિક તંગી હોવાનું માનવામાં આવે છે, ત્યારે નગરપાલિકા દ્વારા પગાર ન ચૂકવાયો હોવાની ચર્ચાએ પણ શહેરમાં થઈ રહી છે. ત્યારે નગરપાલિકા પ્રમુખે મીડિયા સમક્ષ સફાઈકર્મીના પગાર ચૂકવણું બાકી હોવાની વાત નકારી કાઢી હતી. કર્મચારીના પરિવાર ઉપર જે આફત આવી છે, પરમપરું પરમાત્મા આફત સહન કરવાની એમને શક્તિ આવે અને આ પરિવારજનોની એમને મારી પાસે માગણી આવી હતી. એમને આની બોડી અમારા વતન રાજસ્થાન લઈ જવા માગ્યા છે. એના સ્વજનો મને મળીને ગયા છે. મને જાણવા મળ્યું છે કે એનો એક દીકરો અને દીકરી છે અને એના પત્ની ધર્મપત્ની દેવ થઈ ગયા છે. આવનારા દિવસોની અંદર નગરપાલિકા અને નગરપાલિકાના પ્રમુખ તરીકે પર્સનલ એ દીકરા અને દીકરી માટે જે પણ જોગવાઈ થશે એની મેં પરિવારને મદદની ખાતરી આપી. ખાસ કરીને પરિવાર ક્યાંનો હતો ને આપણી કર્મચારીમાં કેટલો એને પગાર મળતો હતો ને એને પગાર મુદ્દે શું વાંધો હતો? રોજંદર કર્મચારી હતો, મારી પાસે પગાર મુદ્દે વાંધાની કોઈ વાત નથી આવી. કારણ કે નગરપાલિકા કર્મચારીઓનો પગાર ચૂકવી દેતા હોય. આનો પગાર મને જ્યારે જાણ થઈ ત્યારે પણ તપાસ કરી તો એનો પગાર કોઈ કર્મચારીનો સિંગલ કર્મચારીનો પગાર બાકી જ નથી. પણ સતત દુઃખ છે મને કે મારો કર્મચારી અમે આજે ખોયો છે. કારણ કે ગટરના ડ્રેનેજના કર્મચારીઓ જે મહેનત કરતા હોય છે, અમારા પાયાના કર્મચારીઓ કહેવાય, આજે કર્મચારી કુદરત અમારી પાસે લઈ ગયો. આવનારા દિવસોની અંદર ભાજપ અને કોંગ્રેસ બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ચર્ચાઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં પોતાના ભવ્ય વિજય માટે અત્યારથી જ તનતોડ મહેનત કરી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અપના સ્ટાર પ્રચારકો પ્રચાર કરી રહ્યા છે અને ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગારેધાર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ગારેધારના કોંગ્રેસ અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જનસંવેદના યાત્રા જે ગુજરાતમાં માન્ય ઈશુદનભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વમાં જે ગુજરાતમાં જે જનસંવેદના યાત્રા ગામડે ગામડે ફરી રહી છે, લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કોરોના કાળમાં લોકોએ જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકોને રૂબરૂ મળી એમને સાંત્વના આપી અને સાચા અર્થમાં ગુજરાતમાં કેટલો મૃત્યુઆંક થયો છે એનો એક સાચો આંકડો પણ આગળ જતાં લોકોને જાણવા મળે છે. ત્યારબાદ કે આટલા આંકડા થયા પછી શું
तो 2022 જ્યારે આમ આદમી પાર્ટી સરકારમાં બેસે ત્યારે જે આંકડા છે, જે મૃત્યુ થયા છે, એમના પરિવારજનોને શું સહાય આપી શકાય, એમને કેવી રીતે આર્થિક મદદ કરી શકાય, એ પણ આ આંકડાના માધ્યમથી એ એજન્ડા જે ગેરંટી કાર્ડ તૈયાર થાય એમાં આની નોંધ થઈ શકશે. અને અત્યારે સર્વત્ર જ્યારે કોરોના કાળ અને વાવાઝોડું આ જે કાંઈ આપત્તિ આવી એમાં જે શાસક પક્ષ, જે હાલની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે એની લોકોમાંથી જે અત્યારે વેદના સાંભળવા મળે છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક સારા વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે અને લોકો એને હર્ષભેર સ્વાગત કરી રહ્યા છે. ગારિયાધારમાં જનસંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત કોરોનાથી સુવિધાના અભાવે મૃત્યુ પામવાવાળા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવેલ આમ આદમી પાર્ટી દ્વારા તેમના પરિવારને સંવેદના વ્યક્ત કરેલ અને કોરોના દરમિયાન મૃત્યુ પામવાવાળા વ્યક્તિ અને તેના પરિવાર માટે આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે તેની જાણકારી લોકોને આપેલ. ગુજરાતમાં લોકો ભાજપ અને કોંગ્રેસના અજોડ અને ગુપ્ત ગઠબંધનથી થાકી ચૂક્યા છે અને ઓળખી પણ ચૂક્યા છે, ત્યારે એક નવી આશા, નવા વિશ્વાસ અને નવા પરિણામ, નવી દિશા તરીકે લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે, અપનાવી રહ્યા છે. ગામડે ગામડે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ પણ રહ્યા છે અને ખૂબ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીને સરકારમાં જોવા પણ લોકો માંગી રહ્યા છે. એ વાતનું પ્રમાણ છે કે આજે આટલી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. થેન્ક યુ. દાદરનગર હવેલીમાં જાણે ભાજપ એક પછી એક વિકેટ પાડી રહી હોય તેમ પ્રથમ ખાનવેલની પંચાયત ટીમ અને ઉપસરપંચ ભાજપમાં જોડાયા હતા, ત્યારે આજરોજ નરોલ ગ્રામ પંચાયત ભાજપે પોતાના ફાળે કરી હોય તેમ નરોલના સરપંચ સહિત નગરપાલિકાના તમામ સભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ દાદરનગરમાં મોટા રાજકીય ફેરફારો થઈ રહ્યા છે. ઘણા રાજકીય મોભીઓ ઘર બેઠા છે તો ઘણા ભાજપમાં જોડાઈ રહ્યા છે. हमारे ऊपर कोई दबाव नहीं है. हमने जो भारतीय जनता पार्टी का आज पट्टा पहना है, जो भगवा धारण किया है, वो सिर्फ विकास के लिए किया है. नरौली ग्राम पंचायत का जो विकास अधूरा है उसे पूरा करने के लिए हमने आज भारतीय जनता पार्टी का भगवा लहराया है. और MSD छोड़ने का एक ही कारण है, वहाँ पे एक बहुत अच्छे इंसान बैठे हैं, डॉक्टर TP चौहान, जो सच्चे कार्यकर्ताओं की कदर करने नहीं देते हैं MSD को. इसीलिए मैंने ये जो आज निर्णय लिया है, ये निर्णय मेरा 8 मार्च को होने वाला था. 8 मार्च को अगर मैं जो महिला दिवस मनाता हूँ उसके अंदर अगर कलाबेन और मोहन भाई नहीं आते चीफ गेस्ट में, तो मैं प्रहुल भाई को मिलने वाला था. प्रहुल भाई अगर नहीं आते तो मैं हमारे गांव के महिला जो सदर है उनको लेके भी वही प्रोग्राम, वही शानदार प्रोग्राम करने वाला था. लेकिन अफसोस कुछ गलती हो गया और मेरा जो जुड़ना है BJP में वो सिर्फ डॉक्टर TP चौहान की वजह से है और कोई रीज़न नहीं है. दादरा नगर हवेली एवं दमन जो भारतीय जनता पार्टी देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई नायडू के कुशल नेतृत्व में पूर्ण रूप से संगठन बढ़ाने का कार्य कर रहे हैं और पार्टी का एक ही सूत्र है, सबका साथ, सबका विकास और सबका विश्वास. यही सूत्र को सतत करने के लिए पार्टी अपना संगठन दादरा नगर हवेली के हर एक क्षेत्र में दिन प्रतिदिन बढ़ा रही है और पार्टी सबको विश्वास दिला रही है कि जिस तरह देश में विकास हुआ उसी गति से इस प्रदेश में भी विकास हुआ है. जिस तरह देश में सुरक्षाएं बढ़ी है उससे भी ज़्यादा गति से इस प्रदेश में सुरक्षा का माहौल बना है. इस प्रदेश में शिक्षा का स्तर ऊंचा हुआ है. इस प्रदेश में स्वास्थ्य की सेवाएँ बढ़ी और अभी सार्वजनिक विकास से आगे बढ़ते हुए इस प्रदेश के लोगों की अपेक्षाएँ भी सरकार से बढ़ी और जब जनता की अपेक्षाएं सरकार से बड़ी है तो संगठन का भी बढ़ना एक बेहतरीन है. और इसी दिशा में आगे कदम बढ़ाते हुए खानवेल पंचायत का आगमन हुआ, दादरा पंचायत का, और साथ साथ आज
नरोली पंचायत भी भारतीय जनता पार्टी में भी गया। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામથી લોટિયા જવાનો ડામર રોડ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ અને મકાન પંચાયત વિભાગની દેખરેખમાં 8-1 મહિના અગાઉ બનાવવામાં આવેલ છે। અંદાજે 1,49,00,000 ખર્ચે બનાવવામાં આવેલ માર્ગની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન પંચાયતના અધિકારીની મિલીભગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવાયો હોવાનું આક્ષેપો ગ્રામજનો અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ દ્વારા કરવામાં આવ્યા હતા, જેને લઈ બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। આજે રાધનપુર મુકામે ભારત સરકાર મારફત પર મિનિટ 1,000 લિટર ઓક્સિજન બની શકે તેવો આપણા વડાપ્રધાનના સહયોગથી આપણને રાધનપુર ઓક્સિજન અને આજે આપણે એને વિધિવત પોસ્ટ ઓફિસ પોસ્ટકાર્ડ અને પોસ્ટમેનનો એક યુગનો અંત આવ્યો છે। સરકારી કચેરીઓમાં આજે પણ ટપાલો મોકલવાનું પોસ્ટ ઓફિસ મારફતે ચાલુ રાખવામાં આવ્યું છે, જેને કારણે પાનકાર્ડ, ચેકબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, નોકરીના કોલ લેટર જેવા કિંમતી દસ્તાવેજો પોસ્ટ મારફતે આવતા હોય છે, ત્યારે ડિલિવરી કરનાર પોસ્ટમેનની મનમાનીને કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે કેશોદના રહીશ સંજય બડેજાએ ખરીદ કરેલા વાહનની આરસી બુક રજીસ્ટર પોસ્ટનીમાં આવેલ હતી, જે મેળવવા કેશોદ પોસ્ટ ઓફિસ ખાતે જતા યમુના મહારાણી સોસાયટી વિસ્તારના પોસ્ટમેન હીરાભાઈનો સંપર્ક કરી હાજર હોવા છતાં 4 વાગે આવવાનું કહેતા મહિલા અધિકારીને રજૂઆત કરતા તેઓએ તો લાજવાને બદલે ગાજ્યા અને ઉદ્વતાએ ભર્યું વર્તન કર્યું હતું। કેશોદના સંજયભાઈ સવદાસભાઈ બડેજાએ પોતાને થયેલા ખરાબ અનુભવથી જૂનાગઢ અને અમદાવાદ હેડ પોસ્ટ ઓફિસમાં લેખિતમાં ફરિયાદ કરી છે। મારું નામ છે સંજય સવદાસભાઈ બડેજા, હું કેશોદનો નિવાસી છું અને પોસ્ટમેને મારી જ્યારે બહુ ગેરવર્તન કર્યું કે મારી એક આરસી બુક 4-5 દિવસ પોસ્ટ ઓફિસમાં આવેલી છે, જે મારા સ્થળ ઉપર તો એ લોકો દેવા જ નથી આવ્યા અને ફોન દ્વારા જાણી નથી કરી। જ્યારે મને જાણ થઈ ત્યારે હું પોસ્ટમાં રૂબરૂ જે આરસી બુક લેવા આવ્યો ત્યારે એની મારી જ્યારે ગેરવર્તન કર્યું છે અને અહીંયા 11 વાગ્યા તે સ્થળ ઉપર હાજર હતા, છતાં પણ અહીંયા મને કહી દીધું કે ભાઈ તમારી આરસી બુક 4 વાગે લઈ જાઓ, એટલે મેં એને રિક્વેસ્ટ કરી કે સાહેબ મારા પાછો ધક્કો ખાવો એના કરતાં તમે સ્થળ ઉપર હાજર છો તો મારી આરસી બુક મને આપી દો। તો એને મને એમ કીધું કે ભાઈ 4 વાગે જોતી હોય તો લઈ જાજો નકર હું રિટર્ન કરી દઈશ। અને આવા જવાબ મારા અગાઉ મારા 3 દિવસ પહેલાં એક મારા મિત્રને આરસી બુક આવેલી એને પણ આવો જવાબ આપેલો છે અને ડોક્યુમેન્ટ સ્થળ ઉપર તો એ દેવા આવતા જ નથી અને અહીંથી આપણે ફોન દ્વારા જણાઈ નથી કરતા અને આપણે જ્યારે લેવા આવીએ છીએ ત્યારે તે પોતાની દાદાગીરી ચલાવે છે કે ભાઈ તમારો ટાઈમ હોય તો 4 વાગે આવજો નકર હું રિટર્ન કરી દઈશ। અવારનવાર આવા પ્રશ્નો અમારા એરિયામાં થાય છે અને પોસ્ટમેન અમારા એરિયામાં પોસ્ટ દેવા આવતો નથી, અમે જ્યારે અહીં લેવા આવીએ ત્યારે ગેરવર્તન કરે છે અને ઉપલા અધિકારીને તમે કહ્યું ઉપલા અધિકારીને અમે જાણ કરી તો એને પણ અમને સંતોષકારક જવાબ આપ્યો નથી। હવે તમે શું માંગણી શું કરો છો? હું એમ કહું છું કે ભાઈ મારું કાર્ડ મને ક્યારે મળશે અને આ લોકો મને ક્યારે મારું કુરિયર આપશે? 8 દિવસથી તો હું હેરાન થાઉં છું, હજી પણ મને મારું કુરિયર મળ્યું નથી અને અહીં આવતા લોકો બધા પણ હેરાન પરેશાન થાય છે, કોઈને વ્યવસ્થિત જવાબ મળતો નથી, પોતાની મનમાંની ચલાવે છે આ લોકો। આના માટે થઈને મેં ઉપલા અધિકારી જે જૂનાગઢની હેડ ઓફિસ છે ત્યાં પણ લેખિતમાં અરજી કરી છે, દેવાભાઈ માલમને એક અરજી રવાના કરી છે, એક સાંસદ સભ્યને પણ એક રવાના કરી છે, આને ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું આશા રાખું છું। ગોધરા નગરપાલિકા હાલ અપક્ષોના હાથમાં છે, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અપક્ષના છે, ત્યારે નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનના હોદ્દાની વહેંચણી ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં કરી દેવામાં આવી હતી, સાથે તમામ કમિટીના ચેરમેને પોતાનો કાર્યભાર સંભાળી પણ લીધો હતો। 9 તારીખની સામાન્ય સભામાં જે પ્રમાણે કમિટીઓની કાયદા અનુસાર નિમણૂક કરવામાં આવી હતી તે કમિટીના જે ચેરમેનશ્રીનો આજે અમે અહીં કાર્યભાર સુપ્રત કરવા માટે અમે બધા અહીં આવ્યા છીએ અને નિયમ અનુસાર કમિટીના ચેરમેનને અમે અહીં શુભેચ્છા પાઠવી છે કે આપ નગરના વિકાસના કામોમાં ખૂબ જ
યોગદાન આપો અને ગોધરા શહેરનો સારામાં સારો વિકાસ થાય એવી શુભેચ્છાઓ અમે પાઠવી છે. પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ ઉપપ્રમુખે આજે સત્તાની રૂએ અહીં હાજર રહેવું જોઈએ કે ભાઈ એમના જ અત્યારે કમિટી સભ્યો ચેરમેનશીપ લઈ રહ્યા છે તો એમને સત્તાની રૂએ હાજર રહેવું જોઈએ, પણ કોઈ કારણસર હાજર રહ્યા નથી. રાધા અને કૃષ્ણનો પ્રેમ અને વિરહની આજની પેઢીના સંદર્ભ ટાંકીને પ્રખ્યાત પાર્શ્વગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાયરામ દવેની જોડીએ યુટ્યુબ પર વિજોગણ વેણુ વગાડે નામનું એક અત્યાધુનિક લવ સોંગ બનાવ્યું છે, જેને લઈને તેઓએ લીધી હતી અબ તક મીડિયા હાઉસની ખાસ મુલાકાત. વર્ષોથી સાયરામ અને અમે જ્યારે લગભગ 8-8 હજાર રૂપિયા લેતા 8-10 હજાર રૂપિયા લેતા ત્યારના મિત્રો છે. દુનિયાને આવું ખબર પડી કે આ બે સારા મિત્રો છે, બાકી અમે સુખ દુઃખના સાથી છે. સુખ તો હવે આવે તો એની કવિતાઓ મને દરેક કવિતા મને સંભળાવે એટલે હું એને બિરદાવું. પણ જે મને એમ થાય કે ના આ રચના, તો આ રચના એણે ગાઈ મારી પાસે ફોનમાં અને મેં કીધું તું છો ક્યાં, દોડીને ઘરે, તો હું સીધો મેં કીધું કે એને ઘરે ગયો. કારણ કે એટલું અદભુત કમ્પોઝિશન, એટલા અદભુત શબ્દો અને સ્ટોરી એ છે સતીશભાઈની કે કૃષ્ણ વાંસળી વગાડે એટલે ગોપીઓ ગેલી થઈને ઘર બહારના કામ મૂકી છોકરાને મૂકીને ગેલી થઈને દોડી આવતી વૃંદાવનમાં, બરોબર. તો રાધા ખીજાય છે કે તું આ વાંસળી પકડીને લઈ લે રાધા, કે તું આ વગાડસ તો અમારા હાલ થાય આ લઈ લેવું, અને લઈને ઘરે જઈને પટારા મૂકી દે એને. વાત યાદ પૂરી થઈ ભાઈ કૃષ્ણ વિયા ગયા. અને 100 વર્ષનો વિષાદ યોગ મને વધારે સ્પર્શે કે બધા રાધાની જ પીડા લખે છે. બધા મોસ્ટ ઓફ કવિતાઓમાં જુઓ ને તમે તો ગોપીને છોડીને વયો ગયો, રાધાને છોડીને વયો ગયો, પણ એટલી જ પીડા કૃષ્ણને હતી જ, પણ એ કર્મયોગી હતા તો એણે એ જે સમયે જે કરવાનું હતું એ કર્યું છે. એને છોડવાની હતી ત્યારે છોડી દીધું, મન જેને સ્વીકારવાની હતી ત્યારે સ્વીકારી લીધું. તો મને એક વિષાદ યોગનું એક ગીત રાધા હું પુકારું છે લાખો લોકોએ જોયું, એ કીર્તિભાઈ પહેલી વાર ગાયું હતું. પછી આ ગીતે જ્યારે લખાણું અમેરિકાથી ટૂરમાંથી આવીને કે મેં સંભળાવ્યું તો એ કે ઘરે સીધા મને તેમ કે આમાં મને, કારણ કે અમારે એવો વ્યવહાર છે કે મારી ભૂલ થાય તો એ મને ગગલાવે ખરા, અને કવિતા ફાડી નાખેલા દાખલા છે કે આ ક્યાંય ખબરદાર આ ક્યાંય બોલ્યો, એટલો હક છે ભાઈ બંધ કે આ નથી બોગસ છે, આ નથી મજા આવતી. અને તો જ મિત્રો હોય ને કે એટલે મને કે તું છો ક્યાં, ઘરે આવીને ભેટો મને, મને કે ભાઈ કે આ અદ્ભુત કમ્પોઝિશન છે, આમાં કાંઈ મેં કહું આમાં કાંઈ ફેરફાર લાગે છે, કાંઈ કરવું નથી, આ ગીત મારું એ કે હું ગાઈશ. તો 4 વર્ષ આની રાહ જોઈ મેં, મારા માટે એ કે ખરેખર કૃષ્ણને જેટલી પીડા થઈ હશે ને એટલી જ પીડા આપણને તો ખાવી જાય ને, તો જ વસ્તુ બહાર આવે ને એને. પણ એને ગાયું છે કીર્તિભાઈ દિલ નીચોવીને ગાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ બાબતે રચેલી તપાસ કમિટીના સભ્યોની મીટિંગમાં તપાસ બાબતે માંગોની રજૂઆત એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી, જેમાં માટી કૌભાંડની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કે તમે તપાસ સમિતિ નિમી એ આવકારદાયી છે, અને એને તપાસ સમિતિને કેટલાક પ્રશ્નો હતા, એ તપાસ સમિતિને જે પ્રશ્નો હતા એ આવેદનપત્રમાં દર્શિત કરેલા હતા, અને એ આવેદનપત્ર મેં તપાસ સમિતિને મોકલી આપ્યું છે. પ્રાથમિક તપાસનો સવાલ જ નથી, કારણ કે જ્યારે એક વખત તપાસ સમિતિ નિશ્ચિત થઈ હોય ત્યારે તપાસ સમિતિ તમામ પ્રકારના અહેવાલો તમામ પ્રકારની વિગતો મેળવશે, અને એ ઓથેન્ટિક વિગતો જોઈ અને જે કંઈ રિપોર્ટ આપે એ ઓથેન્ટિક રિપોર્ટ કહી શકાય. બહુ સારો પ્રશ્ન કર્યો કે મેં આની પહેલાં કીધું હતું કે આજે જ તપાસ સમિતિ મળી, અને 3 દિવસ પહેલાં અમે વાત કરી હતી, આજે 3જા દિવસે તપાસ સમિતિની પહેલી બેઠક મળી રહી છે. અને મેં એ પણ કહ્યું હતું કે 15 દિવસમાં આ સમગ્ર બાબતે તપાસ અમે પૂર્ણ કરીશું. ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીના બેનરો લગાડવામાં આવ્યા હતા, ત્યારે ગત તારીખ 10 જુલાઈથી 13 જુલાઈ વચ્ચે રાજકીય કિનાખોરીને લઈ કોઈ અસામાજિક તત્વો દ્વારા એ હોર્ડિંગ તોડી પાડવામાં આવ્યા હોવાની આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓએ પોલીસમાં રજૂઆત કરી છે. સાથે સૂત્રોચ્ચાર કરી પાર્ટીના કાર્યકર્તાઓની લાગણી દુભાતા અસામાજિક તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે એસટી બસ સ્ટેશન ઉપર પાછલા થોડા વખતથી આમ આદમી પાર્ટીનું એક સરસ મોટું પોસ્ટર લાગેલું હતું. એ પોસ્ટરને તમે જુઓ છો કે આજે કોઈ કે લીરે લીરા કાઢી નાખે એવી રીતના અહીંયા તમે દેખાઈ રહ્યું છે કે તોડી પાડે છે, બરાબર. આ જ દિવસ સુધી ગુજરાતની રાજનીતિમાં
ક્યારે એવું નથી બન્યું કે કોંગ્રેસના પોસ્ટર તૂટ્યા હોય, ક્યારે એવું નથી બન્યું કે બીજા કોઈ પણ વિરોધ પક્ષના પોસ્ટર તૂટ્યા હોય. આ પહેલી વાર એવું બન્યું છે કે આમ આદમી પાર્ટીના પોસ્ટર લાગી રહ્યું છે અને એ પોસ્ટરને તોડવામાં આવી રહ્યા છે. તો અમારો એ સવાલ છે કે આવું શા માટે બની રહ્યું છે? કેમ અમે માસીયાઈ ભાઈઓની રાજનીતિને આડે આવીએ છીએ એટલે અમારા પોસ્ટર તોડવામાં આવે છે? આ લોકશાહીનું ખૂન શા માટે કરવામાં આવી રહ્યું છે? શું રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને પોતાનો પ્રચાર કરવાનો કાયદેસર રીતે અધિકાર નથી? શું કાયદેસર રીતે આમ આદમી પાર્ટીને પોતાનું હોર્ડિંગ લગાવવાનો હક નથી? અને જો એ હોર્ડિંગ તોડી પાડવામાં આવે છે તો એવા કયા તત્વો છે? એવા તત્વોને ઝેર કરી અને એવા તત્વોને કાયદાકીય કાર્યવાહી હેઠળ લાવવાની સરકારની શું ફરજ નથી? જો સરકાર ભારતના સંવિધાનમાં વિશ્વાસ રાખે છે, જો સરકાર લોકશાહીમાં વિશ્વાસ રાખે છે, તો શું તો એમની ફરજ નથી કે ભાઈ આવા તત્વોને એ લોકો કાબૂમાં રાખે અને પોલીસ દ્વારા એમના પર કાર્યવાહી કરે? આ જ સવાલ લઈને આજે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને પાર્ટી તરફથી દેખાવો કરી રહ્યા છીએ. અરે કારણ બહુ સીધું છે. અત્યાર સુધી ગુજરાતની અંદર માસીયાઈ ભાઈની રાજનીતિ ચાલે છે. સત્તા કોઈની પણ હોય, આ માસીયાઈ ભાઈઓને તો મજા જ મજા છે. એટલે આ માસીયાઈ ભાઈઓની રાજનીતિમાં આમ આદમી પાર્ટી વચ્ચે આડી આવે છે. આજે માસીયાઈ ભાઈઓ કોણ છે આપણે બધાને ખબર છે. એમની રાજનીતિમાં જ્યારે એક સામાન્ય માણસની પાર્ટી આમ આદમી પાર્ટી આડી આવે છે ત્યારે જરૂરથી આવા લોકોના પેટમાં તેલ રેડાય છે કે ભાઈ હવે અમારી રાજનીતિનું શું થશે. કેમ કે જો આમ આદમી જાગી જશે અને આમ આદમી જો પોતાના અધિકારોની વાત કરશે, જો હોસ્પિટલની વાત કરશે, જો શાળાની વાત કરશે, જો લાઇટ પાણી ઇલેક્ટ્રિસિટી અને સગવડોની વાત કરશે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 85 વર્ષના વૃદ્ધ માતાને તેમના 3 સંતાનો હોવા છતાં વૃદ્ધ માતાને રાખવા માંગતા ન હતા, જેથી વૃદ્ધ માતા તેમના ભત્રીજાને ત્યાં રહેતા હોય અને વૃદ્ધ માતા તેમના પુત્ર સાથે રહેવા માંગતા હોય, પરંતુ તે સાચવવા તૈયાર ન હોવાથી વૃદ્ધ માતા સાથે તેમની તકરાર થતી હતી અને વૃદ્ધ માતાને શારીરિક માનસિક દુઃખ આપવામાં આવતું હતું, જેની કેશોદ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરને જાણ કરાતા ઇન્ચાર્જ અધિકારીએ ત્રણેય પુત્રને બોલાવી અને વૃદ્ધ માતા અને ત્રણેય પુત્ર અને પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પુત્રોને માતાની જવાબદારી તેમજ કાયદાકીય માહિતી આપી હતી અને તેમના નાના પુત્રે તેમની માતાને સાચવવા જવાબદારી લીધી હોય તેથી બંને પક્ષને યોગ્ય સમજાવી અને માનવતાના દાખવા પુત્રોને વૃદ્ધ માતા વચ્ચે સુખદ સમાધાન કરાવી સમાજને દાખલારૂપ ઉદાહરણ પાઠવેલ છે. મારું નામ મહિડા સારદાબેન રાજભાઈ છે. હું કેશોદ પોલીસ સ્ટેશન બેજ સપોર્ટ સેન્ટરમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું. કેશોદ તાલુકાના એક વયવૃદ્ધ 85 વર્ષના વૃદ્ધ માતાને તેને 3 સંતાન હતા. તે રાખવા માંગતા ન હતા. તે તેના ભત્રીજા જોડે રહેતા હતા અને તેમનું બંને પક્ષને બોલાવી અને કાઉન્સેલિંગ કરવામાં આવેલું હતું અને બંને પક્ષને સમજાવી અને સમાધાન કરીને વૃદ્ધ માતા તેમને નાના પુત્રને ત્યાં રહેવા માટે ગયા. આયા મહિલા સપોર્ટ સેન્ટર છે, કઈ રીતે કામગીરી કઈ રીતે કરવામાં આવતી હોય છે? મહિલા સપોર્ટ સેન્ટરની એ કોઈ પણ એવી મહિલા હોય કે જેને ઘરેલુ હિંસાથી પીડિત હોય એ લોકોને. સાબરકાંઠાના તલોદમાં આજે રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરી તેમજ ગુજરાત પ્રભારી ઇન્ચાર્જ જીતેન્દ્ર બધેલની હાજરીમાં મોંઘવારી સામે એક રેલીનું આયોજન કરાયું હતું. જો કે રેલી નીકળે તે પહેલા જ તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે જીતેન્દ્ર બધેલે આમ આદમી પાર્ટીને ભાજપની બીજી ટીમ ગણાવી કોરોના કાળ સામે પણ વિવિધ આક્ષેપો કર્યા હતા. બહુ ઉલટા કહે રહી હૈ. મેં ખુદ દિલ્હી સે આતા હું, મુજે ખુદ પતા હૈ કે બલ્કિ ભાજપા કી બી ટીમ આમ આદમી પાર્ટી હૈ ઓર ઉસને હમેશા વહી કામ કિયા હૈ જો ભાજપ કરતી હૈ, ચાહે વો પ્રચાર મેં હો, ચાહે અપને કો બહોત દૂર કા દિખાના હો, ઉસકા વહી કામ હૈ જો ભાજપા કા કામ હૈ. ઓર ભાજપા કે દાવે કે સાથ કહેતા હું કે ભાજપા કે નિર્દેશન મેં આમ આદમી પાર્ટી કી ટીમ પૂરી ચલતી હૈ ઓર ઉસકે નિર્દેશન મેં વો પૂરા કામ. શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આરબી બારડના અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં શિનોર તાલુકાના આરોગ્ય પાણી પુરવઠા સહિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી જિલ્લા કલેક્ટર આરબી બારડ દ્વારા તમામ અધિકારીઓને લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલવા ખાસ સૂચના આપવામાં આવી હતી. તેમજ નર્મદા નદીમાં વધારે પાણી છોડવાના કારણે ફ્લડની શક્યતાઓ રહેલી હોવાના કારણે તંત્ર દ્વારા કરાયેલી પૂર્વ તૈયારીઓ તેમજ કોરોનાની ત્રીજી વેવની તૈયારીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને નર્મદા નદી ઉપર બનતા માલસર આશાને જોડતા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આજરોજ શિનોર તાલુકાની મેં મુલાકાત લીધેલી છે. આ દરમિયાન તાલુકાના જુદા જુદા અધિકારીશ્રીઓ, આરોગ્ય પાણી પુરવઠા, આરએનબી પંચાયત સાથે એક સંકલન મિટિંગ પણ કરી અને ખાસ કરીને લોકોના જે પ્રશ્નો છે એ ઝડપથી ઉકેલાય, એની ફરિયાદ આવે એ પહેલાં પ્રશ્નો ઉકેલાય એ માટે મેં ખાસ સૂચના આપેલ છે. અને બીજું કે અહીંયા શિનોર તાલુકામાં
जो नर्मदामांथी वधारे पाणी छोड़े तो फ्लडनी पण शक्यता रहती होय छे, तो एनी पण पूर्व तैयारी जे करेली छे एनी पण समीक्षा करी छे अने स्थल मुलाकात पण हमणा हूँ लई रह्यो छुं। आ उपरांत वेक्सिनेशननी जे कामगीरी अने कोविडनी जे प्रिपेरेशन छे थर्ड वेवनी एनी पण समीक्षा करी छे, जेथी करीने कोई थर्ड वेव आवे तो आपणे एमांथी शक्य એટલી વધારે અહીંયા સેવા ઉપલબ્ધ થાય એ માટે પણ જરૂરી સૂચના અહીંયા તાલુકા। તો દર્શક મિત્રો આ હતા આજના અબ તક બુલેટિન, કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક, નમસ્કાર।